नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत नंबलिया। तमाम धोरण नंबर 9 विषय गणित चैप्टर नंबर 1 संख्या पद्धति में स्वाध्याय 1.1 ની અંદર હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 1.1 નો જોઈએ। તો પહેલો પ્રશ્ન શું કહે છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે, શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યતેર પૂર્ણાંકમાં હોય તેવા पी ना छेद में क्यू स्वरूप में लखी सकसो ले सकते तमारे जणावानुं छे। आपणे अगाउना लेक्चर में जे बधी समय संख्या की व्याख्या जोई तो आपणे जोई के पी ना छेद में क्यू स्वरूप होय तो ए समय संख्या होय, ज्यां पी एक एवी संख्या छे प्लस वाळी माइनस वाळी अथवा जीरो, अने क्यू केवी छे शून्य सिवायनी संख्या। तो तेवा स्वरूप में आपणे लखी शकीए के नहीं, तो शून्य ए अहीं अंशमां शून्य आवे छे तो शुं आवशे के भाई शून्य ए एक समय संख्या छे, तो जवाब शुं आवशे हा शून्य एक केवी छे समय संख्या छे, समय संख्या छे। ते उपरांत शून्य बीजी केवी छे, शून्य ए पूर्ण संख्या पण छे, संख्या तथा बीजी केवी संख्या छे पूर्णांक संख्या पण आवशे, पूर्णांक संख्या छे। અને સમય સંખ્યા હોય તે કેવી હોય છે, પૂર્ણ પૂર્ણાંકવાળી બધી સંખ્યા કેવી હોય છે, સમય સંખ્યા હોય છે। હવે આપણે શૂન્યને પીના છેદમાં, શૂન્યને કેવા સ્વરૂપમાં, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખીએ, અનેક રીતે લખી શકાય, અનેક રીતે લખી શકાય, ઘણી બધી રીત છે। એમાં આપણે એક રીત જોઈએ તો જીરોના છેદમાં 5, એટલે જવાબ તો જીરો જ આવશે। બીજી છે જીરોના છેદમાં 11, જીરોના છેદમાં માઇનસ 3, એમ અસંખ્ય સ્વરૂપ, એટલે કે ટૂંકમાં આપણે જોઈએ તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, પી એ 0 છે ને ક્યુ એ શું છે 0.13 પૂર્ણાંક, એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે। એ તમે જોશો શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે તો એ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે। આ થયો પ્રથમ દાખલો। હવે આપણે બીજો દાખલો જોઈએ કે 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યાઓ લખવાની છે। આપણે જે અગાઉ કાલે એક એક્ઝામ્પલ જોયું કે તેની અંદર જે મેં રીત દર્શાવી તેના કરતા અલગ રીતથી આપણે દાખલો ગણીએ, જેથી તમને અલગ અલગ રીત તમને ખ્યાલ આવે। તો અહીં 3 અને 4 આપણે સંખ્યા રેખા દોરવા જઈએ તો સંખ્યા રેખામાં 3 અને 4 આ રીતે હોય છે, તો 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા લખવાની છે। તો હવે તમારે એક બાબત નોટ કરવાની, આ કેટલી સમય સંખ્યા લખવાની કીધી 6, તો 6 પ્લસ 1 કરવાના એટલે 6 પ્લસ 1 કરવાના એટલે કેટલા થશે 7। તો આ જે સંખ્યા આવે છે તેને તમારે 3 ની સાથે ક્યાં લખવાના, છેદ અને અંશમાં લખવાના છે। તમને 6 પૂછી છે તો આપણે 1 ઉમેરીને લખવાના, જો કદાચ 7 પૂછી હોય તો અહીંયા 8 લખવાના, 8 પૂછે હોય તો 9 આપણે લખવાના, એટલે આપણે લખવું હોય તો આમ લખાય કે 3 બરાબર 3, આપણે અંશ અને છેદમાં કેટલા લખવાના છે 7, અને ગુણ્યા 7 અહીં 1 કરી દઈએ આપણે, એટલે કેટલા થશે 7 તેરી 21 ના છેદમાં 7, 7 તેરી 21 એટલે 3 આવી ગયા પાછા, એટલે 3 જે છે તેના બરાબર શું લખી શકાય 21 ના છેદમાં 7 પણ લખી શકાય। તેવી રીતે આપણે 4 ને લખવું, 4 બરાબર અંશ અને છેદમાં કેટલા લખશું આપણે 7 લખીએ, તો 7 ચોક 28 ના છેદમાં 7, એટલે કે 4 ને બીજા કયું સ્વરૂપમાં 28 ના છેદમાં 7 સ્વરૂપે પણ લખી શકાય। હવે એકદમ સિમ્પલ છે, 21 ના છેદ બંનેમાં છેદ કેવા, છેદ કેવા છે, છેદ સમાન છે, છેદ સમાન છે, તો આપણને ખબર 21 ના છેદમાં 7 પછી શું આવશે 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7, 27 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 આ રીતે આવશે। તો હવે આપણને આનો મતલબ થશે 3 અને આનો મતલબ થશે 4, કે 3 અને 4 ની વચ્ચે આપણને 6 સમય સંખ્યા કીધી, તો 1 2 3 4 5 અને 6, તો આ રીતે પણ આપણે તે દર્શાવી શકાય છે। પણ આવું ક્યારે દર્શાવાય, છેદ સમાન કરવાના,
छेद समाधी है पछी आ रीते आपणे दर्शावी शकीए। तो हवे नेक्स्ट आपणे तेनो तेज रीतनो आपणे दाखलो जोईए। प्रश्न नंबर 3 कि 3 ना छेद में 5 अने 4 ना छेद में 5 वच्चे केटली 5 समय संख्याओ लखवानी छे। तो हवे आपणे आगळ जेम कीधुं के छेद केवा करवाना समान, तो अहीं छेद तो समान ज छे। तो हवे आपणे नेक्स्ट शुं करवानुं, तो तमने जे पूर्णांक संख्या आपो होय तेमां जो એટલે કે આપણને 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 એવું તમને આપેલું છે, આની વચ્ચે મારે 5 સમય સંખ્યા મેળવવાની છે। તો સિમ્પલ છે કે આ બંને વચ્ચેનો તફાવત આપણે વધારવાનો, તફાવત વધારવા માટે આપેલી સંખ્યામાં છેદ પેલા સમાન કરવાના, જો છેદ સમાન હોય, અહીં છેદ સમાન છે તો પણ તફાવત કેવો છે, ઓછો છે। તો હવે શું કરવાનું, તમારે આપેલી સંખ્યાને અંશ અને છેદમાં 10 વડે ગુણાકાર કરી દેવાનો। આપણે 10 વડે ગુણાકાર કરી દઈએ તો સિમ્પલ શું થશે, 30 ના છેદમાં 50, 40 ના છેદમાં 50, 30 ના છેદમાં 50 છે તે શું છે, 3 ના છેદમાં 5, કઈ રીતે, 0 0 કેન્સલ, તો 3 ના છેદમાં 5, 40 ના છેદમાં 50 છે, 0 0 કેન્સલ કરો તો 4 ના છેદમાં 5 એટલે મૂળ સ્વરૂપ આવી। તો હવે આની વચ્ચે હવે તફાવત કેવો થઈ ગયો, ખૂબ વધી ગયો, કારણ કે 30 ના છેદમાં 50 અને 40 ના છેદમાં 50 તેની વચ્ચે ખૂબ બધો તફાવત છે। તો આના પછી કયા આવશે, 31 ના છેદમાં 50, 32 ના છેદમાં 50, 33 ના છેદમાં 50, 34 ના છેદમાં 50 થી લઈને કેટલા આવશે અહીંયા 39 ના છેદમાં 50 એટલી સંખ્યા આવે। તો આમાંથી કોઈ પણ આપણે 5 સમય સંખ્યાઓ લખી દેવાની, એકદમ સિમ્પલ છે। તમને જે પણ રકમ આપી હોય તેમાં સિમ્પલ, તમારે જો તફાવત વધારો હોય, તફાવત વધારવા માટે તમે કોઈ પણ સંખ્યા સાથે કે 0 થી એટલે 1 થી 10, 10 અથવા તો 100 વડે અથવા તો 1000 વડે, તમે કોઈ પણ વડે ગુણાકાર કરીને તફાવત વધારી શકો છો। અને તમારી સ્કૂલની અંદર કદાચ 10ની જગ્યાએ કોઈ બીજી સંખ્યા વડે ગુણાકાર કરે તો પણ ચાલે, કારણ કે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે। તો આ એક બીજી રીત હતી। હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ કે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે તમારે જણાવવાનો છે। એમાં પહેલું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓ છે, તો વિધાન શું આવશે, સત્ય વિધાન। સત્ય વિધાન છે કઈ રીતે, તમને શું કીધું કે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે। આપણે પૂર્ણ સંખ્યા લખીએ, પૂર્ણ સંખ્યા લખીએ તો પૂર્ણ સંખ્યામાં શું આવશે, 0 1 2 3 4 થી અસંખ્ય, તો તેની અંદર તો પ્રાકૃતિક સંખ્યા તો સમાવેશ થઈ ગયો છે, પ્રાકૃતિક સંખ્યા પણ આવેલી છે તે આપણે જોઈ શકીએ, એટલે વિધાન કેવું છે, સત્ય। બીજું, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, આ વિધાન કેવું છે, અસત્ય છે। કેવી રીતે, તો આપણે પૂર્ણાંક સંખ્યા લખીએ તો પૂર્ણાંક સંખ્યામાં 3 પ્રકારની સંખ્યા આવે, ઋણ સંખ્યા પણ આવે, શૂન્ય પણ આવશે અને ધન સંખ્યા પણ આવે। આપણને શું કીધું કે પૂર્ણાંક સંખ્યામાં, એટલે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યા છે, હવે પૂર્ણ સંખ્યા છે તેની અંદર તો 0 1 2 3 એટલે બધી આટલી સંખ્યા જ આવવાની, તો તેમાં ઋણ સંખ્યાનો સમાવેશ થશે નહીં, એટલે વિધાન કેવું કહેવાય, અસત્ય છે। નેક્સ્ટ હવે ત્રીજું જોઈએ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન પણ કેવું છે, અસત્ય છે। કઈ રીતે, ધારો કે આપણે 2 અને 3 ની વચ્ચે સંખ્યા લઈએ, 2 અને 3 ની વચ્ચેની સંખ્યા લઈએ, વચ્ચે સમય સંખ્યા આપણે એક લઈએ 5 ના છેદમાં 2 એટલે 2.5, તો 5 ના છેદમાં 2 જે છે તે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવાય છે, અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવે એટલે પૂર્ણ સંખ્યા, શું કીધું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા, એટલે 5 ના છેદમાં 2 એ પૂર્ણ સંખ્યામાં આવશે, એ પૂર્ણ સંખ્યા નથી, એટલે આ વિધાન કેવું છે, અસત્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને અવશ્ય જરૂર લાઈક કરો, તેમજ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, ધન્યવાદ।